हेलो नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 NEEMS 2023 परीक्षा विद्यार्थी मित्रों 12 फेब्रुआरी ना रोज लेवाई, जेनी अंदर वीडियो आपणे पहलो विभागनो बनाव्यो तो भाग एकनो, जेनी अंदर 1 થી 90 प्रश्नोनुं सॉल्यूशन आपणे आपी दीधुं छे। ए वीडियो न जोयो होय तो एनी लिंक हूँ नीचे डिस्क्रिप्शनमां आपी दऊं छूं, तो त्यांथी 1 થી 90 प्रश्नोना जवाबो तमे चेक करी लेजो। आ वीडियोनी अंदर आपणे 90 થી 180 प्रश्नो जोईशुं, बराबर। एना संपूर्ण सॉल्यूशननी चर्चा करीशुं, जेमां गणित विज्ञान अने सामाजिक विज्ञानना प्रश्नो आपेला छे। तो खास आ वीडियोने अंत सुधी जोता रहेजो। जे विद्यार्थी मित्रों नवा होय, हजी सुधी चेनलने सब्सक्राइब न करी होय तो सौप्रथम खास चेनलने सब्सक्राइब करी देजो, कारण के आ चेनल पर तमाम परीक्षाने लगती सौथी उपयोगी माहिती अने पेपर सॉल्यूशनना वीडियो सौप्रथम तमने मळता रहेशे, जेथी तमने आगळ जता पण आ चेनल खूब उपयोगी थशे। सौप्रथम विद्यार्थी मित्रों 91 जो प्रश्न छे, -5 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? હવે વિરોધ સંખ્યા નથી કીધી, વ્યસ્ત કીધી છે, એટલે -1/5 થાય, બરાબર। એટલે આમાં આવે ઓપ્શન ડી, વિરોધી સંખ્યા કે તો +5 આવે, બરાબર। એટલે આ 91મો જે પ્રશ્ન છે એની અંદર આન્સર આવશે ઓપ્શન ડી। 92મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત નથી? તો ભાગાકાર। 93નો જે પ્રશ્ન છે, પૂર્ણાંક સંખ્યાઓ વડે કયું વિધાન ખોટું છે? તો બી નંબરનું વિધાન જે છે એ ખોટું છે, બરાબર। હું ફટાફટ સોલ્યુશન આપીશ, જેથી તમે ફટાફટ જે છે ચેક કરી લેજો। 94નો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવશે 0, બરાબર। મેં સોલ્યુશન જે છે કરી દીધું છે, હું તમને ફટાફટ આન્સર આપીશ। 95મો જે પ્રશ્ન છે કે 4 માંથી 2/3 5 બાદ કરતાં કેટલા મળે? તો 95માં ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે। પછી 96નો જે ક્વેશ્ચન છે એની અંદર ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે છે ઓપ્શનમાં ભૂલ આપેલી છે, બરાબર। એટલે આ ક્વેશ્ચનમાં ભૂલ છે, એટલે આપણે આનું સોલ્યુશન આપણે નહીં આપીએ। 97મો જે પ્રશ્ન છે એમાં એમ કીધું છે કે 63.752માં 2ની સ્થાન કિંમત શોધવાની છે। હવે 2ની સ્થાન કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે 2/1000। ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે 97માં। આગળ જોઈએ 98નો જે ક્વેશ્ચન છે એની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન સી, 30 લિટર, બરાબર। જોડે જોડે તમે ટીક કરતા રહેજો અને તમે ગણતરી કરતા રહેજો તમારે કેટલા સાચા પડે છે। હવે જે આગળનો 99મો જે પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી। અને 100મો જે પ્રશ્ન છે કે ભાઈ 27ના ખૂણાનો પૂરક કોણ કયો થશે? તો એમાં થશે 153। 101મો પ્રશ્ન છે, 2 સમાંતર રેખાની છેદિકાથી બનતા એક બાજુના અંતકોણ ખાલી જગ્યા હોય છે તો કેવા હોય? ભાઈ પૂરક હોય, પૂરક। આગળ જોઈએ 102મો પ્રશ્ન છે, ત્રિકોણ માટે કયું વિધાન હંમેશા સાચું નથી? તો ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય, આ વિધાન સાચું નથી, ખોટું છે, બરાબર। ઓપ્શન બી આવશે। ચલો આગળ જોઈએ 103મો પ્રશ્ન, ત્રિકોણ માટે કયું વિધાન હંમેશા સાચું નથી? આપણે જોઈ લીધું આમાં ઓપ્શન બી આવે। 103મો જે પ્રશ્ન છે એની અંદર આવશે 42:49। 104માં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, -3/2। 105મો જે પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન બી, 44 સેન્ટીમીટર। 6ઠો જે પ્રશ્ન છે 106મો, એમાં ડી આવશે। અને 107મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, ક્લિયર। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ 108નો પ્રશ્ન, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ તમારે અહીંયા પસંદ કરવાનો છે? તો આમાં આવશે વિધાન 2 સાચું છે। આગળનો જે પ્રશ્ન છે એમાં ખાસ ધ્યાન રાખજો, સમીકરણ ઉકેલવાનું કીધું છે તો આમાં પણ જે છે વિકલ્પો જે છે ખોટા આપે છે, એટલે આ પ્રશ્ન માન્ય નથી, બરાબર। 110મો જે પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો 4/5 આવશે, ઓપ્શન ડી। આગળ આપેલ આકૃતિમાં એક્સની કિંમત શોધવાની છે, એમાં આવશે 110, બરાબર। મેં ગણતરી કરી દીધી છે, તમે પણ ગણવું હોય તો ગણી જોજો, સાચો જવાબ હું તમને ફટાફટ કહી દઉં છું। હવે આગળ જોઈએ 112, તો એની અંદર આવશે ઓપ્શન બી, 15। ફટાફટ આપણે જે છે કરીશું, જેથી તમારો સમય જે છે આપણે વેસ્ટ ન કરીએ। 113મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી આવશે। આગળ 114મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન એ આવશે। 115મો જે પ્રશ્ન છે એની અંદર ખાસ ધ્યાન રાખજો ઓપ્શન સી આવશે। ત્યારબાદ 116મો જે પ્રશ્ન છે એમાં પણ સી આવશે, બરાબર। 117માં પણ સી આવશે, અને આગળ 118મો જે પ્રશ્ન છે એની અંદર સાચો જવાબ ઓપ્શન ડી આવશે। હવે જે 119મો છે ભાઈ 6400નું વર્ગમૂળ તો 80 થાય, બરાબર, ઓપ્શન સી આવે। અને આમાં 120માં પણ ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે।
चलो आगळ जोईए 121મો પ્રશ્ન. એની અંદર ઓપ્શન એ આવશે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ, બરાબર, છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં વપરાતા તત્વો છે. ત્યારબાદ ક્લિનિકલ થર્મોમીટર દ્વારા કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે? તો 35 થી 42. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, 123મો, કે કયું પ્રાણી મોટાભાગે ધ્રુવ પ્રદેશમાં રહે છે? તો રેન્ડિયર. 23મો પ્રશ્ન છે, સામાન્ય રીતે નીચેનામાંથી કયો ભાગ સ્ટેટોસ્કોપમાં હોતો નથી? બરાબર, તો કયો ભાગ નથી હોતો? તો મર્ક્યુરી ભરેલી નળી, કારણ કે એ ના હોય બરાબર, થર્મોમીટરમાં આવશે. ઓપ્શન બી આવે તમારો. 125મો પ્રશ્ન, વિદ્યુત પરિપથના કયા ઘટક માટે સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યુત કોષ આવશે, બરાબર. આગળ 126મો પ્રશ્ન, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબ માટે કયું વિધાન ખોટું છે? ખોટું કીધું છે, બરાબર, એટલે ઓપ્શન બી આવે. પછી ખરીફ પાક કયો છે? 127મો જે પ્રશ્ન છે એમાં આવશે ડાંગર, ખરીફ પાક. બાકી બધા અલગ અલગ છે, અમુક રવિ પાક છે, બરાબર. 128મો પ્રશ્ન, વાયરસથી થતો રોગ કયો છે? તો પોલિયો એ વાયરસથી થતો રોગ છે. ત્યારબાદ 29મો જે પ્રશ્ન છે એની અંદર હવા આવશે, ઓપ્શન સી આવશે. આગળ કેલેરી મૂલ્ય આવશે. 131મામાં ઓપ્શન ડી આવશે, પાલક. પાણી એ અમૂલ્ય સ્ત્રોત છે તે માટેની જાગૃતિ કેળવવા દર વર્ષે કયા દિવસ વિશ્વ જળ દિવસ? તો વિશ્વ જળ દિવસ 22 માર્ચ, બરાબર. ત્યારબાદ ઓપ્શન બી બહિર્ગોળ લેન્સ આવશે. નીચેનામાંથી કયા પુષ્પો એકલિંગી પુષ્પ નથી? તો જે 134મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન બી આવશે, સરસવ, બરાબર, આવી રહ્યું ઓપ્શન બી સરસવ. રુધિરમાં રહેલા ખાલી જગ્યા કણો શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે? તો શ્વેતકણ. 135મામાં ઓપ્શન બી આવશે. એમસીબીનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર થશે, ઓપ્શન સી આવશે. આગળ જોઈએ 137મો પ્રશ્ન, યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે? તો 137માં સાચો આન્સર આવશે ઓપ્શન બી. ત્યારબાદ 138મો જે પ્રશ્ન છે એની અંદર કયો પદાર્થ ઉમેરવામાં આવે છે, બરાબર, પ્રેઝર્વેટિવ માટે? તો 138માં ઓપ્શન સી આવશે, વિનેગર. ચલો આગળ 139મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સલ્ફ્યુરસ એસિડ કીધું છે, સલ્ફ્યુરિક એસિડ કે તો H2SO4 આવે, પણ સલ્ફ્યુરસ એટલે H2SO3, ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે 139. આગળ 140મો પ્રશ્ન છે, એની અંદર ધાતુઓના ઓક્સાઇડ તટસ્થ હોય છે, આ વિધાન ખોટું છે. 141મો પ્રશ્ન, સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે જે સજીવ જાતે ખોરાક બનાવે તો એને સ્વાવલંબી પોષણ કહેવાય, ઓપ્શન બી આવશે, બરાબર. છેદક દાંતની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય તો 8. ગરમ દૂધના ગ્લાસ સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે? તો ઉષ્મા વહન, બી આવશે. 144, દહીંમાં કયા પ્રકારનું એસિડ હોય? તો દહીંમાં લેક્ટિક એસિડ આવશે, બરાબર. હવે લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય? તો એ ભૌતિક ફેરફાર કહેવાય, બરાબર. 145મામાં એ આવશે, ભૌતિક ફેરફાર. લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા છે એ બધી જ પ્રક્રિયા ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા કહેવાય, બરાબર. તો 146મામાં આવશે ઓપ્શન ડી. હવે આગળ જોઈએ 147મો જે પ્રશ્ન છે જેની અંદર તમને કીધું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભાઈ પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા થશે. હવે તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘટશે હવાનું દબાણ, શું થશે? ઘટશે. 148મામાં આવશે રક્તકણ, હિમોગ્લોબિન જે છે રક્તકણમાં હાજરો. ત્યારબાદ તમને અહીંયા સાચું સંબંધ શોધવાનું છે, એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, ઓપ્શન સી આવશે. આગળ 150મો, સ્વચ્છ બળતણ જણાવો, બરાબર, કામમાં આવશે સીએનજી. 151મો જે પ્રશ્ન છે એની અંદર આવશે ઓપ્શન એ, સિયક, ભુજ અને ભુજ. આગળ 152મો જે પ્રશ્ન છે એની અંદર આવશે રાબિયા, તો મકરો. 153મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી, જૂનાગઢ આવશે. 154, એક ભાઈ તુલસીદાસના બે ગ્રંથો ખરીદવા માગતા હતા, બે ગ્રંથો ખરીદવાનું કહેશો તો તેની ઈચ્છા પૂરી થશે? તો 154માં આવશે ઓપ્શન ડી, વિનય પાત્રિકા અને રામ રચિત માનસ. 155મો જે પ્રશ્ન છે એની અંદર આવશે ઓપ્શન એ, ગંગવસ. પછી આમાં આવશે રાજરાજેશ્વરનું મંદિર, બૃધેશ્વર મંદિર. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી છે? તો સિલિકા એલ્યુમિના આવશે, બરાબર.
અને એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણો, તો આમાં સાચો ઓપ્શન 158માં વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન નંબર ડી, શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ, ઉષ્મા આવરણ. અને જે 159મો પ્રશ્ન છે એની અંદર 159ની અંદર આવશે એગમાર્ક, બરાબર, એગમાર્ક. આગળ 160મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 82 વર્ષની વય, બિહારના જાગીરદારનું નામ તમારે અહીંયા જણાવવાનું છે, તો અહીંયા આવશે કુંવરસિંહ. પછી આમાં જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આગળ 162 વર્લ્ડ હેરિટેજ વાળો જે ક્વેશ્ચન છે એની અંદર સોલંકી આવશે. ત્યારબાદ 163માં વિજય સેન આવશે ઓપ્શન ડી. ગુરુ નામ પરથી વિદ્યાનગર, તો 164માં આવશે સંગમવત્સ. આમાં મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જે વિધાન ખોટું છે, બરાબર. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. 166નંબરનો જે પ્રશ્ન છે એમાં કયું જોડકું બંધ બેસતું નથી, તો આ પહેલું જે છે બંધ બેસતું નથી. 167માં આવશે તુલસીદાસ. આગળ જોઈએ 168, તેની અંદર આવશે અગિયારી. 169 તેમાં આવશે ડ્રમલિન. આગળ 170મો પ્રશ્ન છે, આયનાવરણ, બાહ્યવરણ એવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલું આવરણ કયું છે, તો ઉષ્માવરણ. પછી 171 એમાં આવશે ઓપ્શન બી. આગળ ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે તમે ક્યાં જશો, તો ક્યાં જવું પડે ભાઈ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. તો છે કે બંધારણ ઘડવામાં રચવામાં આવેલ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી હતી, તો ઓપ્શન બી આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 174મો જે પ્રશ્ન છે, અંગ્રેજો કયા સ્થળે સૌ પ્રથમ પોતાની કોઠી સ્થાપી હતી, તો ક્યાં સ્થાપી હતી ભાઈ, સુરતમાં સ્થાપી હતી. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યું હતું, તો મંગલ પાંડે આવશે, બરાબર, ઓપ્શન સી મંગલ પાંડે. વર્તમાન સમયમાં એટલે કે હાલમાં આપણા દેશની રાજધાની કઈ છે, તો દિલ્હી, ઓપ્શન એ દિલ્હી. ત્યારબાદ દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે, તો દિલ્હી જે છે એ યમુના નદીના કિનારે વસેલું શહેર છે. ત્યારબાદ જોઈએ 178મો પ્રશ્ન, જમશેદજી ટાટાએ સૌપ્રથમ કયા લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું, બરાબર, તો સાક્ષી આવશે ઓપ્શન એ. ઈસવીસન 1920માં અમદાવાદમાં ગાંધીજીએ શાની સ્થાપના કરી હતી, તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદના માતાનું નામ, તો ભુવનેશ્વરી દેવી, ઓપ્શન એ આવશે ભુવનેશ્વરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે NEET 2023ની જે પરીક્ષા હતી તેના સંપૂર્ણ આ વિભાગ 2નો વિડીયો છે, બરાબર, પાર્ટ 2 છે, જેની અંદર આપણે 90 થી 180 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ. 1 થી 90 પ્રશ્નોનું સોલ્યુશન જોતું હોય તે માટે તમારે પાર્ટ 1 જોવો પડશે. પાર્ટ 1 અને પાર્ટ 2ની સંપૂર્ણ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ જોઈ લેજો. અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ 180માંથી તમારે કુલ કેટલા સાચા પડે છે એ પણ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો.